બરડા પંથકમાં ઘણા દિવસથી દીપડાના આટા ફેરા જોવા મળતા હતા, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં સમાચારોમાં પણ પ્રસારિત કરાયા હતા. ત્યારે આજે વહેલી સવારે આ દીપડો ગોઢાણા ગામ નજીક મૂકવામાં આવેલ પિંજરામાં કેદ થયો હતો. આ દીપડાએ બે દિવસ પહેલા જ ખિસ્ત્રી ગામના ગૌશાળામાં ત્રાટકી એક 10 દિવસના વાછડાનો શિકાર કરી વાછડાને મોઢામાં લઈ 8 થી 10 ફૂટ ઊંચી દિવાલ કૂદી ગૌશાળાની પાછળ નિરણ રાખવાની જગ્યામાં વાછડાની મિચબાની માણી હતી. અને 10 થી 12 દિવસ પહેલા ગોઢાણા ગામની વાડીમાં દીપડો વાડીમાં જોવા મળતા રાણવાવ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે રાણવાવ વન વિભાગની ટીમ દ્વારા છેલ્લા 10 થી 12 દિવસથી ગોઢાણા ચેકપોસ્ટ સામે જંગલની ઝાડી દીપડાને પકડવા પિંજરું મૂકવામાં આવ્યું હતું, જેમાં આજે વહેલી સવારે 4 વાગ્યા દીપડો પિંજરામાં શિકાર કરવા ઘૂસતા કેદ થયો હતો, જેને વન વિભાગ દ્વારા સાતવીડા નેસ ખાતે લઈ જવામાં આવ્યો છે. મારું નામ કરથન દેવા ગોઢાણીયા, હું ગોઢાણા ગામનો વતની. અહીંયા અમારે થોડા દિવસથી દીપડાનો અવારનવાર રંજાડ હતો. થોડા દિવસ પહેલા દીપડો અહીંયા કેશુજીની વાડીમાં હતો, તો પછી ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં સમાચાર પ્રસારિત થયા અને બીજે જ દિવસે વન વિભાગે પાંજરું મૂક્યું. ઘણા દિવસને પાંજરાની મહેનત કીધી, પણ 2 દિવસ પહેલા ખિસ્ત્રી ગામે વાસરડાનું મારણ કીધું અને પાછા ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં સમાચાર પ્રસારિત થયા તો બીજું પિંજરું મૂક્યું. સતત વન વિભાગને અને ગ્રામજનોની મહેનત રંગ લાવીને આજે ગઈ રાત્રે દીપડો પાંજરે પુરાઈ ગયો. અને અહીંયાના આગેવાનો બધા દેવાભાઈ કેશુજી બધાની મહેનત અને વન વિભાગે અમને સપોર્ટ આપ્યો, 2 પાંજરા મૂકી અને ગુજરાત ન્યૂઝ પોરબંદરનો અમે આભાર માનીએ કે એની પ્રસારિત સમાચાર કીધા અને બધાના સંકલનથી પબ્લિક અને વન વિભાગે સંકલન કરી અને જ્યાં લોકેશન આવે ત્યાં પાંજરું ફેરવતા રહ્યા અને અંતે ગત રાત્રે અહીંયા ગોઢાણા ચેકપોસ્ટની બાજુમાંથી દીપડો પકડાઈ ગયો અને વન વિભાગે અહીંયા ખિસ્ત્રી અને બાવળાઓના સરપંચને એવું આશ્વાસન આપ્યું કે હવે આ દીપડાને પણ જે વિસાવાડાથી દીપડો પકડાણો એને હાથવીરા રાખ્યો હતો ત્યાં રાખવામાં આવશે, તો હવે અહીંયા પબ્લિકને હાશકારો હોય તો ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. આ બાબત રાણાબાવ વન વિભાગના હિતેશભાઈ માણિયા સાથે ગુજરાત ન્યૂઝના બરડા પંથકના રિપોર્ટર ધીરુભાઈ નિમાવતે વાત કરતા હિતેશભાઈ માળીયાએ જણાવ્યું હતું કે આજે વહેલી સવારે 4 વાગે પકડાયેલ દીપડો નર જાતિનો છે અને 7 વર્ષની ઉંમરનો છે. અગાઉ પણ વિસાવાડા ગામેથી 1 મહિના પહેલા પકડાયેલ દીપડો જે ખાંભોદર, મોઢવાડા અને કેશવ સહિતના ગામમાં ફરતો હાલ સાતવીડા નેસ ખાતે કેદ રાખવામાં આવેલ છે. તો આ દીપડાને પણ જ્યાં સુધી વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના હુકમ પ્રમાણે સાતવીડા નેસ ખાતે કેદ રાખવામાં આવશે. બરડા ડુંગર વિસ્તારમાં ખૂંખાર દીપડાના આટા ફેરા અને ખેડૂતોના પશુઓના અવારનવાર મારણ કરતા હતા. ગુજરાત ન્યૂઝ તરફથી અવારનવાર ગ્રામ્ય વિસ્તારો જેમ કે ગોઢાણા, બખલ્લા, બાવળવાવ, ખિસ્ત્રી, ખાંભોદર, મોઢવાડા અને કેશવ વગેરે ગામોમાં દીપડાએ આતંક મચાવેલ ત્યારે દરેક ગામના દીપડાના આતંકથી પરેશાન ગ્રામજનોની રજૂઆત ગુજરાત ન્યૂઝની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ગ્રામજનોની વ્યથા વન વિભાગ સુધી પહોંચાડતું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગબદર.